ઉપલેટામાં ગરીબ દર્દીઓ માટે આજે વર્ષોથી અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિનામૂલ્યે આંખના મોતિયાના કેમ્પો યોજવામાં આવે છે અને મોટા પ્રમાણમાં દર્દીઓ આનો લાભ લે છે ત્યારે આ વખતે પણ અંજુમનને હિમાયતુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા અને ડૉક્ટર સાપોવડિયાના સહકારથી ઉપલેટા મુસ્લિમ હાઈસ્કૂલમાં આંખના મોતિયાના ફ્રી નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા બધા દર્દીઓએ જેનો લાભ લીધો હતો આ તકે ડૉક્ટર સપોવડિયા તથા તેમની ટીમનું સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું સાથે સાથે પીરે તર્કિજ સૈયદ બાપુ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય લલિતભાઈ વસોયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડિયા મહેમાન અગ્રણી જુનેદભાઈ નાથાણી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ લાખાભાઈ ડાંગર શહેર પ્રમુખ કૃષ્ણકંત ચોટાઈ ચેમ્બર ઓફ કોમર્સના વિનુભાઈ ઘેરવાડા ડાયાભાઈ ગજેરા ડૉક્ટર પિયુષ કણસાગરા ડોક્ટર સાહનવાજા મકડી ડૉક્ટર સલમાન બટકીનું પણ શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતું આ તકે સમસ્ત મેમણ જમાતના પ્રમુખ તથા તમામ કારોબારી સમિતિના સભ્યો તથા મેમણ સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યા હતા તો શું કહે છે ડોક્ટર સાપોવડિયા સાંભળીએ યુસુભાઈ ખાખુ શું કહે છે સ્ટોરી બાય જયેશ મારડિયા માસાપુરા ન્યૂઝ ચેનલ ઉપલેટા ગુજરાત મારું નામ ડોક્ટર હેત્રી માંડલિયા છે આપણે સાંભળ્યું છે કે ફિઝિયોથેરાપી કરવાથી ઘણા બધા દર્દોનો સામનો કરી શકાય છે અને સારી રીતે એમાંથી બહાર નીકળી શકાય છે 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 માણસ હંમેશા હંમેશા ચાલતો સારું સારું લાગે દરેક માણસને જોઈએ કે શરીર શરીર તો બધું કરી એટલે આજના માણસને સ્વસ્થ સુંદર અને પોતાના કામમાં એ હંમેશા આગળ પડતો રહે એના માટે એક જ વસ્તુનો સીધો સરદો ઉપાય છે ફિઝિયોથેરાપી ઘણા બધા પ્રકારના દુખાવા હોય છે તો એ દુખાવામાંથી કઈ રીતે બહાર નીકળવાનું એનો રસ્તો છે ફિઝિયો કેવા પ્રકારના દુખાવા માટે કયા દુખાવા માટે શું થાય છે એ બધા માટે ઘણા લોકોને ખ્યાલ હોતો નથી તો અહીંયા ઉપલેટામાં માનવ સેવા ટ્રસ્ટ દ્વારા લાલજીભાઈ દ્વારા દર વખતે કેમ્પ યોજવામાં આવે છે જેમાં બસોને ત્યાંસી લોકોને સારવાર આપવામાં આવેલ છે લાલજીભાઈ ગરીબ નિરાધાર વૃદ્ધ અને આવા લોકો જેને શારીરિક પીડા હોય એને એ લોકો ખૂબ મદદ કરી રહ્યા છે આપણે એમાં સાથ સહકાર આપી અને દેશને આગળ વધારીએ લાલજીભાઈ જેવા લોકોને આપણે એ આપણને આગળ કરે છે છે જેનાથી આપણો સમાજ આપણો દેશ આગળ વધે આવા કાર્ય સતત કરતા રહે એના માટે જય હિન્દ જય ભારત ભુજ નગરપાલિકા દ્વારા પાણીની સુવિધા લોકોને આપવામાં આવે છે સફાઈની સુવિધા આપવામાં આવે છે સ્ટ્રીટ લાઇટની સુવિધા આપવામાં આવે છે તેમજ ગટરની સુવિધા આપવામાં આવે છે આ બધી સુવિધા પાછળ નગરપાલિકાને કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે અને એ માટે નગરપાલિકા દ્વારા જે વેરા વસૂલો માટે બિલો પણ મોકલવામાં આવે છે પરંતુ કમનસીબ એ છે કે ચાલીસથી પિસ્તાલીસ ટકા લોકો જ આનો વેરો ભરપાઈ કરે છે અને આ ઓછો વેરો ભરપાઈ થવાના કારણે નગરપાલિકાની જે સેવા છે પાણીની સેવા છે સ્ટ્રીટ લાઇટ છે આ બધાના ખર્ચને પહોંચી વળાતું નથી જેથી તમામ નગરજનોને અપીલ છે કે તમારા જે વેરા બાકી નીકળે છે એ એકત્રીસ માર્ચ પહેલાં ભરી દેવા અને નગરપાલિકાને પોતાની જે મૂળભૂત સેવાઓ જે તમારા માટે બજાવી રહ્યા છે શહેરીજનો માટે એમાં મદદરૂપ થાય અને એ સેવાઓ સારી રીતે પૂરી પાડી શકે એના માટે સહયોગ આપે એવી અમારી નમ્ર વિનંતી છે